રાજ્યમાં કચ્છની અબડાસા સહિત ખાલી પડેલી 8 વિધાનસભા પેટા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ તેજ. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી બેઠકના કોંગ્રેસના નિરીક્ષકો ફરી એકવાર કચ્છ આવ્યા. ભુજ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ આગેવાનોની બેઠક મળી હતી. અબડાસા પેટા ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો કચ્છમાં છે. ગાંધીનગરના ધારાસભ્ય અને અબડાસા બેઠકના ઇન્ચાર્જ સીજે ચાવડા, ધારાસભ્ય હીરાભાઈ જોટવા, ચૈરાજસિંહ પરમાર સહિતના કચ્છમાં આવતા જિલ્લા પ્રમુખ તેમજ આગેવાનો વચ્ચે અબડાસા બેઠકને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. આ તકે અરજણભાઈ ભુંડિયા, પીસી ગઢવી, યજુવેન્દ્રસિંહ જાડેજા, રવિ ત્રવાડી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ પેટા ચૂંટણી યોજાવાની હોય જેને લઈને ચૂંટણીમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે. વિધાનસભાની ચૂંટણી જે પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. કોરોના મહામારીનો ગ્રાફ કચ્છ સહિત દેશભરમાં વિકસી રહ્યો છે. સંક્રમણ ઘટવાને બદલે વધી રહ્યું છે. આવા સંજોગોમાં પાબંદી જરૂરી છે. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટ તેમજ કોંગ્રેસના પીસી ગઢવી દ્વારા જણાવાયું છે કે કચ્છ તેમજ રાજ્યમાં દિવસે દિવસે કહેર વધી રહ્યો છે અને સરકારે અર્થતંત્રને તેજીમાં લાવવા માટે બજારો શરૂ કરવાની સૂચના આપી છે. લોકો પણ બેફિકરાઈથી ફરી રહ્યા છે જેને લઈને કેસો વધી રહ્યા છે. રાજ્યની સાથે કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, દયાપરા જેવા સ્થળોએ વેપારીઓ સ્વયંભૂ દુકાનો સમયમાં ઘટાડો કર્યો છે. હાલની સ્થિતિ જોતો સરકારે દુકાનના સમયમાં ઘટાડો કરવો જોઈએ જેથી લોકો બિનજરૂરી બહાર નીકળશે નહીં. આવા પ્રયાસો થકી જ કોરોનાથી બચી શકાશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને તકેદારીના પગલાં સિવાય કોરોનાથી બચવા બીજો કોઈ જ ઉપાય નથી તેમ રાજેશ ભટ્ટ કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ અને કોંગ્રેસના અધ્યક્ષ એવા પીસી ગઢવીએ જણાવ્યું છે. સાંભળો તેમણે શું કહ્યું. કચ્છ જિલ્લાની જ્યાં સુધી વાત કરું કોરોનામાં, સમગ્ર દેશમાં જ્યારે 30 જાન્યુઆરી પહેલા કોરોનાનો ભયંકર વિશ્વના દેશોમાં રોગ ફેલાયો ત્યારે અમારા પક્ષના પણ રાહુલજી ગાંધી કહેતા હતા કે કોરોનાની મહામારીમાં આપ આ ટ્રમ્પનો પ્રોગ્રામ પણ ન કરો, આપ લોકોને છૂટ પણ ના આપો. પણ સરકારે એ ધ્યાન ન દોર્યું. સરકારે પોતાનો રાજકીય લાભ ખટવા માટે નિઝામુદ્દીન મુસ્લિમ જમાતના લોકો કોરોના ફેલાવે છે આવી દેશમાં વાતો કરી અને સમગ્ર દેશે જાણ્યું અને રાજ્યસભાની ચૂંટણીમાં લાગી ગયા, સરકારો તોડવા લાગી ગયા. પણ કોરોનાની મહામારીને અટકાવવા માટે કોઈ પગલાં ખરેખર જે લેવાના હોય લીધા નહીં. આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે સરકારમાં 378 જેવા કેસો નોંધાયા. આજે 120 દર્દીઓ સારવાર હેઠળ છે. 24 લોકો કચ્છમાં મૃત્યુ પામ્યા, 2 જણા આજે સવારે મૃત્યુ પામ્યા. તો કચ્છની જનતાની શું હાલત થઈ? આજે કચ્છના ગામડાઓમાં પરિવારને કોરોના થાય ત્યારે પરિવારવાળા ભુજ જીકે જનરલમાં ફોન કરે ત્યારે એમના માણસો હોસ્પિટલમાં જગ્યાઓ નથી, એમની પાસે ક્વોરન્ટાઇન ઝોન સારી રીતે બનાવ્યા નથી, કાં તો એમની પથારીઓ ખૂટે છે ત્યારે એમને એમના જ ઘરમાં સારવારની વાત કરે કે તમે તમારા ઘરવાળાનો સારવાર લ્યો. તો સરકારે કોરોનાની સારવાર માટે શું કર્યું? આજે કચ્છની જનતા રીબાય છે. હમણાં મેં કાલે કેસ જોયો તુષારભાઈનો કે એમણે વિનંતી કરી કે મારું આખું ઘર કોરોનાગ્રસ્ત છે ત્યારે ભાજપના અને સરકારના બીજા પદાધિકારીઓ કે ચૂંટણીમાં લાગ્યા છે અને મેડિકલ તંત્ર એમ કહે છે કે મારી કિને જગ્યા નથી અને જેને કોરોના થાય છે તેના ઘરે પેરાસિટામોલની ગોળીઓ આપવા જાય. આ કચ્છની પરિસ્થિતિ છે, આ ગુજરાત રાજ્યની સરકાર છે. તો મારે આપના માધ્યમથી કહેવું છે કે કચ્છના ગામે ગામ કોરોનાના દર્દીને તાત્કાલિક અસરથી ત્યાં એને સારવાર પૂરી પાડવામાં આવે. એના જેટલા પણ વધારેમાં વધારે બીજી નવી હોસ્પિટલોને ક્વોરન્ટાઇન ઝોન તરીકે જાહેર કરી અને એમાં પૂરેપૂરી સારવાર આપવામાં આવે તો જ કચ્છમાં આ વ્યાપક પ્રમાણમાં ફેલાતો કોરોના એકદમ સમજો કે કચ્છના ગરીબોને ઓછો મળશે, એનો જેનો ફેલાવો ઓછો થાય અને લોકો મોતના મુખમાંથી બચે એના માટે પૂરતા પ્રમાણિકતાથી સરકારે પ્રયત્ન. હાલની જે રીતે વૈશ્વિક મહામારીની સાથે સાથે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસની રોગચાળાએ જે ઉપાડો લીધેલો છે અને જે રીતે મૃત્યુઆંક અને સંક્રમિતોની સંખ્યા વધે છે એ જોતાં એમ લાગે છે કે વ્યાપાર ઉદ્યોગની સાથે સાથે એના સમય મર્યાદાઓ સરકાર થોડી સ્ટ્રિક્ટ બને અને અથવા તો આપણે લોકોએ જ ખાસ જાગૃતિ કેળવવી પડશે, વેપારીઓએ ખાસ જાગૃતિ કેળવવી પડશે. સમય મર્યાદા તો ઠીક છે પરંતુ જે રીતે લોકોના ટોળા અને માસ્કનું અથવા સોશિયલ ડિસ્ટન્સિંગનું અથવા સમય મર્યાદાનું અથવા બધા જે પણ આપણા જે નોર્મ્સ જે કોવિડના છે એને આપણે જે અવગણીને જે રીતના આપણે જે રીતે
એક્ટ કરીએ છીએ એ બહુ જ દુઃખદ છે. મારા ખ્યાલથી સમય મર્યાદામાં પણ જે રીતે દાખલા તરીકે ભુજની જથ્થાબંધ માર્કેટે 3 વાગ્યા સુધીનો સમય કર્યો, એવી રીતે ઘણા બધા ગુજરાતના શહેરોએ સ્વેચ્છાએ, પહેલાં તો આપણે એવું કહેતા કે અર્થતંત્ર ધબકતું રાખવા માટે અર્થતંત્ર માટે વ્યવસાયો ચાલુ જ હોવા જોઈએ, ઉદ્યોગો ચાલુ જ હોવા જોઈએ, 100% ચાલુ છે, પરંતુ એની સાથે જે પણ આપણને પ્રિકોશન્સ લેવાના છે એ પણ એટલા જ જરૂરી છે. મારી દૃષ્ટિએ સમયની થોડીક પાબંદી રાખશે સરકારશ્રી તો આની ચેઇન તૂટવાની એક બહુ મોટો રાહત મળશે, અને મારા ખ્યાલથી જે રીતે વકરે છે એ રીતે ઓછું વકરશે. આના સિવાયનો કોઈ ઈલાજ, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાય અને મેળાવડાઓ સિવાયની જે વસ્તુઓ છે એને એવોઇડ કરશો તો અને આ રીતની સાવચેતી રાખશો તો જ સંક્રમણ ઓછું થશે એવું મને લાગે છે.